नमस्ते विद्यार्थी मित्रों, आपणे समांतरभाजी चतुष्कोण अने त्रिकोणनुं क्षेत्रफळ जोई रह्या छे। पहला दिवस आपणे त्रिकोणने लगता क्षेत्रफळ हता एने लगता दाखला जोया, जेमां सादो त्रिकोण पछी काटकोण त्रिकोण अने त्यार पछी संबाजु त्रिकोण त्रणेयना दाखला जोया हता। गई काले आपणे समांतरभाजी चतुष्कोणना क्षेत्रफळने लईने दाखला जोया हता। मोटा भागना बधा चतुष्कोण जे छे समांतरभाजी चतुष्कोण पछी शुं कहेवाय સમબાજુ ચતુષ્કોણ લંબચોરસ ચોરસ આ બધા સમાંતરબાજુ ચતુષ્કોણ છે, એટલે એ વાતનું ધ્યાન રાખીશું અને લંબ સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળનું પણ સૂત્ર આપણે લખાવ્યું છે। તો અત્યારે આપણે હવે જેટલા બી દાખલા બાકી છે એ તમામ પ્રકારના દાખલા આજે લેવાનો ટ્રાય કરીશું। તો પહેલો દાખલો છે કે એક લંબચોરસની लंबाई पहोळाई करता त्रण गणी छे। અહીંયા લખી દો ત્રણ ગણી છે। જો લંબચોરસની પરિમિતિ 80 સેમી હોય તો લંબચોરસનું ક્ષેત્રફળ શોધો। તો આપણને લંબચોરસનું ક્ષેત્રફળ શોધવાનું કહ્યું છે। હવે આપણે આ વાત યાદ રાખી દઈએ, આમાં આકૃતિ દોરો તો વધારે સારું। એક આકૃતિ દોરી દઈએ કે ધારો કે તે લંબચોરસ કોણ છે, A, B, C, D, લંબચોરસ હોય એટલે ચારે ખૂણા કાટકોણ હોય અને સામસામેની બાજુઓના માપ કેવા હોય સરખા। આને AB ને આપણે L કહીશું અને BC ને આપણે D એટલે પહોળાઈ કહીશું, બરાબર। તો આપણે કહ્યું છે લંબાઈ પહોળાઈ કરતા ત્રણ ગણી છે, તો આપણે આ ધારીએ ધારો કે તે લંબચોરસ એ કોણ છે, A B C D છે, બરાબર। હવે આપણે લંબાઈ શું ધારવું પડશે, પહોળાઈ। તો પહોળાઈ ધારો કે પહોળાઈ તો પહોળાઈ કોણ છે, BC, તો પહોળાઈ BC એટલે BC અહીંયા કેવી રીતે લખો, BC બરાબર B। તો ધારો કે જે પહોળાઈ BC એટલે કે B એ કેટલી છે, x, તો લંબાઈ એના કરતા 3 ગણી છે, તો લંબાઈ કોણ હશે, AB, તો AB ને આપણે લંબાઈ કહીએ જે એના કરતા 3 ગણી છે, તો આ x છે, તો આ કેટલા થશે, 3x થશે। હવે આપણે પરિમિતિ આપી છે તો લખી શકીએ કે લંબચોરસની પરિમિતિ બરાબર એનું સૂત્ર છે 2 લંબાઈ વત્તા પહોળાઈ, આવું સૂત્ર છે। હવે લંબચોરસની પરિમિતિ આપણને ખબર છે કેટલી છે, 80 સેમી, તો અહીંયા 80 સેમી લખીશું। ત્યાર પછી 2 લંબાઈ કેટલી આવશે, તો કે 3x અને પહોળાઈ કેટલી આવશે, x। હવે ગુણ્યા 2 છે આ સાઈડ આવશે, તો ભાગ્યા 2, તો ભાગ્યા 2 થઈ ગયા, તો સામે શું રહ્યું, 3x માં 1x ઉમેરશે તો કેટલા થશે, 4x, તો 80 ભાગ્યા 2 તો 40 દો 80, તો 40 રહ્યા। હવે આ ગુણ્યા 4 છે, એ 4 આ સાઈડ આવે તો છેદમાં સામે રહેશે x, 4 10 40, તો x બરાબર કેટલા આવ્યા, 10। તો x આપણે કોને ધાર્યા હતા, b ને, તો આ આપણા શું આવ્યા છે, b, કૌંસમાં લખીશું પહોળાઈ। તો આપણને પહોળાઈ મળી ગઈ, હવે લંબાઈ 3 ગણી હતી, તો માટે લંબાઈ l બરાબર, લંબાઈ બરાબર શું ધાર્યું હતું, 3x, એટલે કે 3 ગુણ્યા 10 કેટલા આવશે, 30 સેન્ટીમીટર। તો લંબાઈ પહોળાઈ બંને મળી ગયું, હવે આપણને લંબચોરસનું ક્ષેત્રફળ પૂછ્યું છે, તો આપણે લખી શકીએ લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ, કહ્યું હતું ને પાસપાસેની બાજુઓનો ગુણાકાર, એટલે કે AB ગુણ્યા BC, આપણે લખવું હોય તો લખાશે AB ગુણ્યા
20 તો આપણે જવાબ મળી ગયો છે 30 ગુણ્યા 10 કારણ કે AB કેટલા છે 30 અને 10 તો 30 ગુણ્યા 10 300 સેમી નો સ્ક્વેર આ આનો જવાબ આવી શકે છે બરાબર ત્યાર પછી આવી રીતનો બીજો એક લાકડો છે જેની અંદર કહ્યું છે કે બીજો લાકડો છે કે કાટકોણ ત્રિકોણમાં કાટકોણ ત્રિકોણમાં એક બાજુ એટલે કે બાજુ બરાબર 12 સેમી અને કર્ણ 13 સેમી છે કર્ણ બરાબર 13 સેમી છે તો ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો ત્રિકોણનું ક્ષેત્રફળ આપણે શોધવાનું છે તો અહીંયા કાટકોણ ત્રિકોણ કયો નથી એટલે આપણે નામ આપી દઈશું કે એ કાટકોણ ત્રિકોણ પણ છે એ બી સી હવે અહીંયા કર્ણનું માપ આપી દીધું છે કેટલું છે 13 સેમી અને ગમે તે કોઈ એક બાજુ છે એનું માપ લઈ લઈએ આપણે 12 સેમી બરાબર તો આપણે અહીં લખી દઈશું કે ધારો કે તે કાટકોણ ત્રિકોણ તે કાટકોણ ત્રિકોણ કયો છે ABC છે જેમાં AB બરાબર 12 સેમી અને કર્ણ AC બરાબર 13 સેમી છે તો આટલી વાતો આપણે પહેલા લખી દઈશું કારણ કે આપણે ત્રિકોણ ધાર્યો છે હવે પાયથાગોરસ પ્રમેય ડાયરેક્ટ યુઝ કરીશું સોલ્યુશન નું પાયથાગોરસ પ્રમેય AC નો સ્ક્વેર બરાબર કારણ કે કાટકોણ ત્રિકોણ આગળ લખી દીધું છે તો AC સ્ક્વેર બરાબર AB નો સ્ક્વેર વત્તા BC નો સ્ક્વેર કૌંસમાં લખીશું પાયથાગોરસ પ્રમેય તો AC નો સ્ક્વેર આપણને ખબર છે કેટલો છે 13 નો સ્ક્વેર AB નો સ્ક્વેર ખબર છે 12 નો સ્ક્વેર વત્તા BC સ્ક્વેર આપણે શોધવાના છે 13 નો સ્ક્વેર થશે 169 12 નો સ્ક્વેર 144 છે તો એ 144 આ સાઈડ આવશે તો તો 13 નો વર્ગ 169 આવશે 12 નો વર્ગ થશે 144 વત્તા BC નો સ્ક્વેર પ્લસ 144 આ સાઈડ આવશે તો માઇનસ 144 થશે સામે BC નો સ્ક્વેર આવશે હવે બાદબાકી કરીશું તો 9 માંથી 4 જશે એટલે ટોટલ આવશે 25 વર્ગ આ બાજુ આવશે તો વર્ગમૂળ BC થશે 25 નો વર્ગમૂળ કેટલું નીકળશે 5 એટલે આપણને BC નું માપ મળશે તો આ રીતે આપણને BC મળશે હવે આપણે શું કરવાનું છે આનું ક્ષેત્રફળ શોધવાનું છે તો એરિયા ઓફ ABC ઇઝ ઇક્વલ ટુ તો કહ્યું તો 1/3 ગુણ્યા કાટકોણો સમાવતી બે બાજુઓનો ગુણાકાર એટલે પાયો કોણ આડો હોય એ પાયો અને ઊભો હોય એ વેધ તો પાયો એટલે BC અને ઊભો વેધ AB તો 1/3 ગુણ્યા BC BC નું માપ હમણાં શોધ્યું 5 અને AB નું માપ ઓલરેડી આપણી પાસે 12 છે તો 2 6 12 5 6 30 સેમી નો સ્ક્વેર તો આ રીતે આવો દાખલો ગણાશે તો આ રીતના દાખલાઓ આપણે ગણવાના છે હવે પછીનો એક દાખલો જોઈએ જે આપણે હમણાં સુધી આવેલો નથી એવો એક દાખલો ગણીએ અહીં લખ્યું છે સમબાજુ ત્રિકોણ ચતુષ્કોણ 10મો દાખલો તો દાખલા નંબર 3 સમબાજુ ચતુષ્કોણ ABCD માં ABCD માં AB બરાબર 25 સેમી AC બરાબર 48 તો ચતુષ્કોણ ABCD નું ક્ષેત્રફળ શોધો એટલે એરિયા ઓફ ABCD આપણે ફાઇન્ડ કરવાનું છે તો આ બે દાખલા અગાડ આવી ગયા છે સિમ્પલ છે આ તો હમણાં પહેલા દિવસે જ આપ્યો હતો અને આમાં લંબાઈ ગુણ્યા પહોળાઈ સિમ્પલ સૂત્ર હતું પણ આ સમબાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળના દાખલા વિશેષ હોય છે એટલે ખૂબ સરસ દાખલો છે તો પહેલા પહેલી આપણે આકૃતિ દોરી દઈશું A B C D લખ્યું છે AB બરાબર 25 તો આ 25 સેમી હશે તો આપણને ખબર છે કે સમબાજુ ચતુષ્કોણ છે માટે બધી બાજુઓ કેટલા સેમી થશે 25 સેમી 25 સેમી 25 સેમી
પ્રકરણનો માપ આપ્યું છે AC બરાબર 48 તો AC બરાબર 48 સેમી છે એટલે આ લખો વિશેષ એટલા માટે છે કારણ કે અહીંયા તમને વિકર્ણ એક જ આપ્યું છે ત્યારે સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળનું સૂત્ર શું છે 1/3 ગુણ્યા વિકર્ણ 1 ગુણ્યા વિકર્ણ 2 તો બીજો વિકર્ણનો માપ જ નથી ખબર તો આની માટે આપણે ખાસ ગણતરી કરવાની છે તો સમબાજુ ચતુષ્કોણ હોય એના વિકર્ણો કાટખૂણે દુભાગે છે માટે આપણે અહીંયા ઓ લખીશું હવે આ અક્ષનું માપ કેટલું છે AC નું માપ 48 છે તો બંનેને દુભાગશે એટલે અહીંયા પણ 24 થઈ જશે અહીંયા પણ 24 થઈ જશે તો આપણે લખીશું કે ચતુષ્કોણ ABCD સમબાજુ છે માટે AC અને BD AC અને BD પરસ્પર કેવા રહેશે લંબ કાટખૂણેનો મતલબ શું છે શું થશે લંબ અને દુભાગે છે એટલે AO ગુણ્યા AO જેટલું જ માપ પણ થઈ જશે OC બંનેના સરખા ભાગ થઈ જશે તો 48 સેમીના બે ભાગ થશે 24 સેન્ટીમીટર બસ હવે દાખલો ઈઝી છે કયો ત્રિકોણ બન્યો AOB આ ત્રિકોણ જે બન્યો એ કાટખૂણ ત્રિકોણ બન્યો એનો આપણે પાયથાગોરસ તરીકે ઉપયોગ કરીશું લખ્યું ત્રિકોણ AOB ત્રિકોણ AOB કેવો છે કાટખૂણ છે માટે AB નો સ્ક્વેર પાયથાગોરસ પ્રમેય કર્ણ કોણ થશે અહીંયા AB તો AB નો સ્ક્વેર બરાબર AO નો સ્ક્વેર AO નો સ્ક્વેર અને OB નો સ્ક્વેર OB નો સ્ક્વેર પાયથાગોરસ પ્રમેય ફરીથી AB કર્ણ AB સ્ક્વેર બરાબર AO સ્ક્વેર OB સ્ક્વેર તો AB નું માપ ખબર છે 25 નો વર્ગ AO નો માપ મળી ગયો 24 નો વર્ગ શું નથી ખબર OB નો વર્ગ 25 નો વર્ગ થશે 625 24 નો વર્ગ થશે 576 પ્લસ 576 આ સાઈડ આવશે તો માઈનસ 576 થઈ જશે સામે શું રહેશે OB નો સ્ક્વેર 625 માંથી 576 જશે તો રહેશે 49 વર્ગ છે આ સાઈડ આવશે તો વર્ગમૂળ સામે રહેશે OB તો 49 નો વર્ગમૂળ થશે 7 તો OB નું માપ મળી ગયું 7 સેમી OB નું માપ કેટલું છે સા જો આપણે ખબર છે જેટલું OB થાય એટલું જ OD થશે કેટલું સા તો લખીએ કે OB જેટલું જ માપ OD નું પણ થશે કેટલું 7 સેન્ટીમીટર કારણ કે વિકર્ણો પરસ્પર દુભાગે છે બે ભાગ થઈ ગઈ આશાના આધારે પ્રમેય નંબર 8.6 ના આધારે વિકર્ણો દુભાગે છે તો આ રીતે હવે આખું માપ પડી જશે બીજા વિકર્ણનું આખું માપ પડી જશે BD નું કેટલું 7 સા તો લખીશું BD બરાબર BD નું માપ શોધવું હોય તો BO OD BO OD એટલે કે BD બરાબર 7 7 તો BD બરાબર 7 7 14 સેન્ટીમીટર આપણને આ બીજા વિકર્ણનું માપ મળી ગયું હવે દાખલો ઈઝી છે હવે સરળતાથી ગણી શકીએ કે એરિયા ઓફ ABCD બરાબર આપણે સમબાજુ પહેલા લખી દીધું છે એટલે હવે લખવાની જરૂર તો ABCD નું ક્ષેત્રફળ બરાબર 1/3 ગુણ્યા વિકર્ણ 1 ગુણ્યા વિકર્ણ 2 એટલે કે 1/3 ગુણ્યા વિકર્ણ 1 કોણ છે AC અને વિકર્ણ 2 કોણ છે BD હવે આપણે એનું માપ લખીશું તો AC નું માપ કેટલું છે 48 અને BD નું માપ હમણાં જ શોધ્યું 14 તો સાદું રૂપ આપીશું 2 7 14 તો 7 8 56 6 વધી પડી 5 7 4 28 28 માં 5 ઉમેરે તો 33 336 સેમી સ્ક્વેર આ એનો જવાબ આવશે 7 5 7 8 56 6 વધી પડી 5 7 4 28 28 ને 5 તો આ રીતે સમબાજુ ચતુષ્કોણ હોય એક વિકર્ણ આપ્યો હોય તો એના જે વિકર્ણ છે એ કાટખૂણે દુભાગે છે એનો ઉપયોગ કરી આપણે શું કહેવાય એના બીજા વિકર્ણનું માપ શોધી શકીએ જે રીતના પહેલા અમુક દાખલાઓ મેં ચલાવેલા એમાં મેં શું કર્યું હતું કે આવે વિકર્ણના માપ આપ્યા હતા એના પરથી પરિમિતિ શોધવાના દાખલા આપ્યા હતા એમાં પણ આપણે કાટખૂણ ત્રિકોણ લીધો હતો એવી રીતે અહીંયા પણ એનો ઉપયોગ કરવાનો છે તો મિત્રો હવે સમલંબ ચતુષ્કોણને લગતા દાખલાઓ જોઈએ તો જે દાખલાનો ક્રમ આવે છે એ પ્રમાણે કે સમલંબ ચતુષ્કોણ ABCD માં AB સમાંતર BC છે
m અને n બહુ સરસ દાખલો છે m અને n એ AB અને CD ના મધ્યબિંદુ છે AB અને CD ના મધ્યબિંદુ છે પછી લખ્યું છે AE લંબ BC AE લંબ BC છે જ્યાં B ડેશ E ડેશ C છે જો BC બરાબર 16 સેમી અને MN બરાબર 10 સેમી MN બરાબર 10 સેમી તો AE બરાબર 6 સેમી AE બરાબર 6 સેમી હોય તો એરિયા ઓફ ABCD શોધો આ ફાઇન્ડ કરવાનું છે એટલે કે ચતુષ્કોણ ABCD નું ક્ષેત્રફળ શોધો તો પહેલા પહેલું કામ શું દોરીશું સમાન ચતુષ્કોણ કયો છે એટલે આકૃતિ દોરી દઈશું એ કયા બે સમાંતર કયા છે AD અને BC સમાંતર છે તો AD અને BC સમાંતર તો જે સમાંતર હોય એને આ રીતે લખીશું હવે આપણે આ રીતે દોરીશું હવે એમ કહ્યું છે કે AB અને CD ના મધ્યબિંદુ AB અને CD ના જે મધ્યબિંદુઓ છે એ MN છે M અને N તો AB નું મધ્યબિંદુ M છે અને CD નું મધ્યબિંદુ N છે હવે એમ આપ્યું હવે લખ્યું છે AE લંબ BC BC ઉપર AE લંબ છે અને એમ કહ્યું છે BEC એટલે E એવી રીતના છે B અને C ની વચ્ચે E છે તો BEC થઈ ગયું હવે શું પૂછ્યું છે કે BC 16 સેમી છે આનું માપ છે 16 સેમી ત્યાર પછી MN છે 10 સેમી MN નું માપ છે 10 સેમી AE AE નું માપ છે 6 સેમી તો તમારે ABCD નું ક્ષેત્રફળ શોધવાનું હવે ABCD નું ક્ષેત્રફળ મેં સમાન ચતુષ્કોણના ક્ષેત્રફળ નું સૂત્ર લખાવ્યું લખાવ્યું એક દૂત્યાંશ ગુણ્યા લંબ અંતર ગુણ્યા બે સમાંતર બાજુઓનો સરવાળો હવે આપણી પાસે સમાંતર બાજુ કોણ છે AD અને BC એમાંથી BC નું માપ છે પણ કોનું માપ નથી AD તો પહેલા AD નું શોધીશું તો આપણે લખી દઈએ AD પહેલા લખીશું કે સમલંબ ચતુષ્કોણ ABCD માં શું લખ્યું પહેલા AD સમાંતર શું છે BC તો લખવાનું AD સમાંતર BC છે પહેલી વાત અને M અને N M અને N AB અને CD ના મધ્યબિંદુ છે એ AB અને CD ના મધ્યબિંદુ છે મેં તમને MN નું સૂત્ર લખાવ્યું હતું આગલા પ્રકરણમાં કે MN નું માપ કોના જેટલું હોય તો મેં કહ્યું હતું MN નું માપ એ સમાંતર બાજુઓના સરવાળા કરતા અડધું હોય એટલે કે AD વત્તા BC ભાગ્યા 2 કરો એટલે મળી જાય આનું તારણ મેં ગણીને સમજાવ્યું તો MN MN નું માપ મારી પાસે છે કેટલું 10 AD નું માપ ખબર નથી BC નું માપ ખબર છે 16 ભાગ્યા 2 આ સાઈડ આવશે તો 10 ગુણ્યા 2 સામે 16 પણ રહ્યું AD વત્તા 16 તો 10 2 20 પ્લસ 16 છે આ સાઈડ આવશે માઈનસ 16 સામે શું મળશે AD તો આપણે અહીંયા જવાબ મળી જશે 20 માંથી 16 જશે 4 તો AD નું માપ મળી ગયું 4 સેમી આ મળી ગયું બસ હવે દાખલો આપણી માટે ઈઝી છે કેવી રીતે ગણીશું તો આપણે લખીશું કે એરિયા ઓફ ABCD બરાબર સમાન ચતુષ્કોણનું સૂત્ર લખીશું એક દૂત્યાંશ ગુણ્યા લંબ અંતર ગુણ્યા સમાંતર બાજુઓનો સરવાળો જો આપણે આને ગણતરીમાં મૂકીએ તો લંબ અંતર તો લંબ અંતર એટલે વેધ લંબ અંતર નો મતલબ શું થશે વેધ તો વેધ કોણ છે AE તો આપણે લખીશું AE ગુણ્યા સમાંતર બાજુઓ સરવાળો તો સમાંતર બાજુ કોણ છે AD અને BC તો કૌંસમાં લખીશ AD વત્તા BC તો એક દૂત્યાંશ ગુણ્યા AD નું માપ આપણી પાસે છે 6 AD નું માપ મળી ગયું છે 4 અને BC નું માપ મળી ગયું છે 16 તો 2 3 6 3 1 3 ગુણ્યા 16 ને 4 20 તો 20 3 60 સેમી નો સ્ક્વેર આ રીતે સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ મળે સૂત્ર આપણે યાદ રાખવાનું છે
तो मित्रों एक आ दाखलो जो મારી પાસે છે લખાય કે સમબાજુ સમબાજુ ચતુષ્કોણ ABCD માં AC બરાબર 7 સેમી છે એરિયા ઓફ ABCD 35 સેમી છે સેમી નું સ્ક્વેર છે તો તમારે BD નું માપ શોધવાનું છે બરાબર તો સમબાજુ ચતુષ્કોણ છે એટલે પહેલું આકૃતિ દોરી દઈશું A B C D ચારે બાજુઓના માપ કેવા હશે સરખા હશે હવે આપણે એક વિકર્ણનું માપ આપ્યું છે AC બરાબર 7 આનું માપ કેટલું છે 7 સેમી અને તમને પૂછ્યું છે કે બીજા વિકર્ણનું માપ શોધો બરાબર આપણે ફાઇન્ડ કરવાનું છે તો આપણે પહેલેથી જ ખબર છે સો કે પહેલા લખી દઈશું કે ચતુષ્કોણ ABCD સમબાજુ છે માટે एरिया ऑफ एबीसीडी એનું સૂત્ર મને આપણે છે કયું 1 દૂત્યાંશ ગુણ્યા વિકર્ણ 1 ગુણ્યા વિકર્ણ 2 એટલે કે 1 દૂત્યાંશ ગુણ્યા વિકર્ણ 1 AC ગુણ્યા વિકર્ણ 2 BD થશે એટલે 1 દૂત્યાંશ ગુણ્યા વિકર્ણ 1 મળી ગયો છે કેટલો 7 AC નું માપ 7 શું નથી ખબર BD બરાબર તો ABCD નું ક્ષેત્રફળ મારી પાસે છે કેટલું છે 35 35 હવે શું કરીશ ભાગ્યા 2 આ બાજુ આવે તો ગુણ્યા તો 35 ભાગ્યા 2 આ બાજુ આવે તો ગુણ્યા અને ગુણ્યા 1 ઉપર 1 અને 7 છે એ ગુણ્યામાં ઉપર છે આ સાઈડ આવશે તો ભાગ્યા તો 1 ગુણ્યા 7 કરીશું તો મને બીજા વિકર્ણનું માપ મળી જશે તો 7 5 35 તો 5 2 10 તો BD નું માપ મળશે તો લખીશું 10 સેમી એ કોણનું માપ મળશે BD નું તો બીજા વિકર્ણનું માપ જે પૂછ્યું છે એ આ રીતે પણ મેળવી શકાય એવી જ રીતના બીજો એક સાદો દાખલો બનાવી શકાય કે સમલંબ ચતુષ્કોણ ABCD માં AB સમાંતર CD છે AB સમાંતર CD છે આની અંદર AM લંબ AM લંબ CD છે AM બરાબર 8 સેમી AM બરાબર 8 સેમી ત્યાર પછી એરિયા ઓફ ABCD એટલે કે એનું એક ક્ષેત્રફળ છે એ 80 સેન્ટીમીટર સ્ક્વેર 80 સેન્ટીમીટર નો સ્ક્વેર છે જો AB બરાબર 8 સેમી હોય 15 સેમી રાખો 15 સેમી હોય તો CD બરાબર કેટલા આવી રીતે પૂછ્યું છે તો આપણે પહેલામાં પહેલી આકૃતિ દોરી દઈશું સમલંબ ચતુષ્કોણ છે એટલે આ રીતની એની આકૃતિ હશે A B C D આવું આપેલું છે એક કામ કરીએ અહીંયા લખીએ A B C અને D હવે અંદર કહ્યું છે કે AB સમાંતર CD AB ને સમાંતર CD છે AM લંબ CD તો AM લંબ CD આપેલું છે હવે લખ્યું છે AM 8 સેમી છે આ કેટલું છે 8 ત્યાર પછી ABCD નું ક્ષેત્રફળ કેટલું છે 80 AB છે 15 તો AB નું માપ 15 છે તમારે CD નું માપ શોધવાનું છે બહુ ઈઝી દાખલો છે શું કરીશું એ પહેલા લખી દઈશું કે ચતુષ્કોણ ABCD કેવો છે સમલંબ છે એની અંદર AB સમાંતર CD છે અને AM લંબ CD છે આટલું લખી દઈશું હવે આપણે સૂત્ર આવડે છે એરિયા ઓફ ABCD બરાબર સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર 1 દૂત્યાંશ ગુણ્યા લંબ અંતર મેં લખ્યું છે તો લંબ અંતર અહીં કોણ છે વે AM અને ગુણ્યા સમાંતર બાજુઓનો સરવાળો એટલે AB વત્તા CD AB વત્તા CD AB અને CD સમાંતર છે નો સરવાળો હવે આનો જવાબ મને ખબર છે કેટલો છે 80 એક દૂત્યાંશ ગુણ્યા AM AM કેટલો આપેલો છે 8 AB કેટલો છે
15 શું નથી ખબર સી તો 80 ભાગ આમ ઉડાડી સરે 2 4 8 2 4 8 અહીં ગુણ્યા લખવાનું તો અહીં 4 એ 4 એકા 4 તો 4 ગુણ્યા 15 વત્તા CD હવે આ ગુણ્યા 4 આ સાઈડ આવશે તો કેવા થઈ જશે ભાગ્યા 4 સામે શું રહ્યું 15 વત્તા CD તો 20 4 80 થશે 20 4 80 થશે તો 20 પ્લસ 15 આ સાઈડ આવશે તો માઈનસ 15 બરાબર CD તો 20 માંથી 15 જશે તો 5 સેમી બરાબર CD તો આ રીતે CD નું પણ માપ મળી જશે તો સમલંબ ચતુષ્કોણ નું ક્ષેત્રફળ આવી ગયું ચોરસ લંબચોરસ નું ક્ષેત્રફળ આવી ગયું સમબાજુ ચતુષ્કોણ નું દાખલો તો એ પણ મૂકી દીધો જેમાં વિકર્ણ અહીંયા કયા કાટખૂણે દુભાગે છે આ મેઇન ગુણધર્મોને ધ્યાનમાં રાખીને બનાવેલો છે તો તમામ પ્રકારના દાખલા જે ગણાવવા જોઈએ એ આપણે ગણ્યા છે તો આવા દાખલાઓ તમારે ઘરથી ગણવા આપીશું એ ગણી લાવવાના છે આજે આટલા રાખ્યા છે નમસ્તે જય હિંદ બધાને ક્રિસમસ અને શ્રીમદ ભગવદ્ ગીતા જયંતિની શુભકામનાઓ નમસ્તે જય હિંદ